છે છે પણ આપણે જોઈ કે કે શું આપ્યું ટીમ સારી રીતે રમે છે છે અને પછી આપ્યું એટલે કે સારી રીતે રમી રહી હતી હશે કે કઈ રીતે આવ્યો તો જુઓ ઇન ધીસ સેન્ટેન્સ ટીમ ઇઝ ધ સિંગ્યુલર નોન સો ધ કરેક્ટ વર્બ ઇઝ ઇઝ ઓકે ત્યાર પછી જુઓ 23 આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ ધ રિલેટિવ પ્રનાઉન એટલે કે સંબંધિત સર્વનામના સાચા ઉપયોગ સાથે વાક્યને તમારે ઓળખવાનું છે પહેલામાં લખ્યું છે કે ધ પર્સન Whom I borrowed the book from is my neighbor ઓકે એટલે કે જે વ્યક્તિ પાસેથી મેં બુક ઉધાર લીધું છે તે મારો પાડોશી છે બીજામાં લખ્યું છે કે

she is an expert in playing the guitar એટલે કે તે ગિટાર વગાડવામાં એક્સપર્ટ છે બીજું છે કે i went a coffee with a lot of sugar in it એટલે કે મને કોફી જોઈએ છે જેમાં ઘણી બધી ખાંડ હોય અને બીજું છે કે there is a beautiful park near to my house એટલે કે મારા ઘરની નજીક એક સુંદર પાર્ક છે પછી આજે d માં આપ્યું છે an honesty

કે તમને અહીંયા વિરામ ચિહ્ન જે છે ક્યાં પરફેક્ટ છે તમારે ગોતી બતાવવાનું છે ઓકે વિરામ ચિહ્ન કીધું છે ઓકે અલ્પ વિરામ નહીં કીધું એ વસ્તુ ધ્યાદ રાખજો તો જો પહેલાં મને લાગ્યું છે આઈ હવ થ્રી ડોગ્સ એટલે કે મારી પાસે ત્રણ કૂતરા ટુ કેટ્સ એટલે કે બે બિલાડી અને એક પોપટ છે બીજામાં કીધું છે કે આઈ હેવ થ્રી ડોગ્સ એટલે કે મારી પાસે ત્રણ કૂતરા છે બે બિલાડીઓ અને એક પોપટ માં કીધું છે કે આઈ હેવ થ્રી ડોગ્સ એટલે કે મારી પાસે ત્રણ કુતરા બે બિલાડીઓ અને એક પોપટ છે અને પછી ડી કીધું છે કે મારી પાસે ત્રણ કૂતરા બે બિલાડીઓ અને એક પોપટ છે બરાબર જુઓ મિત્રો અહીંયા અલ્પ વિરામનો ડિફરન્સ છે બરાબર દરેકમાં જુઓ તો બેસિકલી હું અહીંયા ડાયરેક્ટ તમને કહી દઉં છું કે આપણું આન્સર થશે સી આઈ હેવ થ્રી ડોગ્સ ટુ કેટ્સ એન્ડ અ પેરટ ગોટ ઇટ વેકેશન હશે આવું કઈ રીતે ભાઈ ઓકે તો જુઓ ધ કરેક્ટ ફોર્મ કોઝ ઇઝ કોમર્સ ટુ સેપરેટલી આઈટમ્સ સી ઓકે ત્યાર પછી લખ્યું છે ધીસ ધ ખાલી જગ્યા બુક આઈ હેવ એવર રીડ ઓકે તો શું આવશે મિત્રો એમાં લખ્યું છે મોર ઇન્ટરેસ્ટિંગ બી માં લખ્યું છે ઇન્ટરેસ્ટિંગ સી માં લખ્યું છે મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ અને ડીમાં આપ્યું છે ઇન્ટરસ્ટ્રીજર શું આવશે મિત્રો તો ધીસ ઇઝ ધ

તમે બહાર જતા પહેલા તમારું હોમવર્ક પૂરું કરો તો આમાં શું આવશે આવશે કે પછી કેન કેન એટલે કે કરી શકે છે અને ડી મે એટલે કે કરી શકો છો બરાબર મેં આપણે બીજા કદાચ પણ કહી શકાય બરાબર સો યુ મસ્ટ ફિનિશ યોર હોમવર્ક બિફોર ગોઈંગ આઉટ

they are coming to the party એટલે કે તેઓ પાર્ટીમાં આવી રહ્યા છે તો એમાં તમને આપ્યું છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે નિદર્શન સર્વનામ છે બી માં આપ્યું છે પર્સનલ પ્રોનાઉન એટલે કે વ્યક્તિગત સર્વનામ છે સી માં આપ્યું છે ઇન્ટ્રોગેટીવ પ્રોનાઉન એટલે કે પ્રશ્નાર્થ સર્વનામ કે પછી ડી રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધિત સર્વનામ તો મિત્રો એટલે કે તેઓ આવી રહ્યા છે 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 એટલે કે આપણે કરીએ છીએ હવે જુઓ ઇઝ અ પર્સનલ પ્રોનાઉન રિપ્રેઝેન્ટિંગ અ ગ્રુપ ઓફ પીપલ અહીંયા ધ્યે મતલબ એક પ્રકારનું ગ્રુપ ઓફ પીપલ છે બરાબર વ્યક્તિનું

ત્યાર પછી જુઓ મિત્રો 33 લખ્યું છે વિચ સેન્ટેન્સ એટલે કે કયું વાક્યનો ઉપયોગ આપણે પંચ્યુએશન પંચ્યુએશન એટલે શું કે ભાઈ વિરામ ચિહ્નનો ઉપયોગ છે કરીએ છીએ ઓકે તો તમને એમાં આપ્યું છે આઈ હેવ અ કેટ પછી તમને સેમિકોલન આપેલી છે બરાબર હર નેમ ઇઝ અ ફલ્લી ફલ્ફલી ઓકે પછી બી માં આપ્યું છે કે આઈ હેવ અ કેટ પછી તમારે અલ્પવિરામ આપ્યો છે હર નેમ ઇઝ ફલ્ફી અત જે સી માં ડાયરેક્ટ જ આપ્યું છે એનો મતલબ એવો કે આઈ હેવ અ કેટ હર નેમ ઇઝ અ ફલ્ફી હા તો ઓબ્વિયસલી નહી જ આવે બરાબર ડી માં શું લખ્યું છે આઈ હેવ અ કેટ પછી ફૂલ સ્ટોપ એન્ડ હર નેમ ઇઝ અ ફલ્ફી તો ધેટ્સ વાય યોર આન્સર ઇઝ ડી કેકેશન છે ભાઈ કઈ રીતે તો જુઓ અ સેમિકોલન ઇઝ યુઝ ટુ કનેક્ટ ટુ ક્લોઝલી ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝિસ એન્ડ અ ફૂલ સ્ટોપ ઇઝ યુઝ ટુ સેપરેટ કમ્પ્લીટ સેન્ટેન્સીસ ગોટ ઇટ સો ધેટ્સ વાય યોર આન્સર ઇઝ ડી આઈ હેવ અ કેટ અને પછી ફૂલ સ્ટોપ

કઈ રીતે ભાઈ તો જુઓ હ્યુઝ પુટ ઓફ ટુ મીન ધ પોસ્ટપોન ઓર ડિલે ઓકે ધેટ્સ વાય ત્યાર પછી મિત્રો 35 આઈડેન્ટિફાઈ ધ કરક્ટ સેન્ટેન્સ વિડિયો ને પોઝ કરો અને બતાવો મને મિત્રો કયો આન્સર આવશે તો પહેલા નંબરે લખ્યું છે કે હી ઇઝ ટુ બિઝી ટુ અટેન્ડ ધ મીટિંગ ઓબवियसલી આ તો નહી જ આવશે શું કહેવા માંગે છે આમાં કે તે મીટિંગ માં હાજરી આપવા માટે વ્યસ્ત છે આવું તો નહી આવે બરાબર બી માં આપ્યું છે it is too busy to attend the meeting એટલે કે તે મીટિંગમાં હાજરી આપવા માટે ખૂબ વ્યસ્ત છે obviously this is the correct answer બરાબર તો પણ આપણે બીજું જોઈ લઈએ શું કહેવા માંગે છે બરાબર તો સી માં છે કે he is too busy હવે અહીંયા તો obviously ના જ આવે બરાબર ટુ મતલબ કે અહીંયા બે આવે છે તે મીટિંગમાં હાજરી આપવા માટે બે વ્યસ્ત છે શું આવશે યાર કરેક્ટ સેન્ટેન્સ છે ટુ 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 અટેન્ડ અગેન શું શું આયો બરાબર અને અહીંયા અહીંયા માં બી છે 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 એનો મતલબ થાય આ કે તે બે વ્યસ્ત પણ હાજરી આપે છે એટલે એટલે કોણ બે હે તો વાય આન્સર ઇઝ ટુ કે તે હાજરી આપવા માટે ખૂબ વ્યસ્ત છે બરાબર ધ મીટિંગ સિમ્પલ તો એ મેં તમને એક્સપ્લેનેશન માટે લખ્યું છે કે ધ કરેક્ટ ફોર્મ ઇઝ ટુ બીજી ટુ ઇન્ડિકેટ excessive biasness okay ત્યાર પછી જુઓ 36 લખેલ છે કે ભાઈ ચૂઝ ધ સેન્ટેન્સ વિથ ધ करेक्ट प्लेसमेंट ઓફ એડવર્બ્સ એડવર્બ્સ એટલે કે ક્રિયા વિશેષણો બરાબર તમારે ક્રિયા વિશેષણોના યોગ્ય સ્થાન સાથે કોઈ સેન્ટેન્સ જેસે કયું કરેક્ટ છે એ તમારે પસંદ કરવાનું છે તો આમાં હું તમને ડાયરેક્ટ કહી દઉં છું કે આપણો આન્સર થશે ડી

37 નંબર નો ક્વેશ્ચન જોઈ ગયા ને એના જેવો જ છે આ આમાં પણ તમારે આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સેન્ટેન્સ એટલે કે તમારે સાચું વાક્ય જે જે ઓળખીને બતાવવાનું છે તો પહેલા નંબરે કહે છે કે સી ડોન્ટ લાઈક પીઝા એટલે કે તેણીને પીઝા પસંદ નથી હે આવું થોડી હોય હે ને જુઓ બી માં શું કહે છે કે શી ડઝન્ટ લાઈક પીઝા અહીંયા એસ આવ્યો છે બરાબર એનો મતલબ એવો છે કે તેણીને પીઝા પસંદ નથી આ બી કુછ મજા નઈ આયા સી

લાસ્ટ લખ્યું છે એવરી everyone ખાલી જગ્યા ટુ બ્રિંગ ધયર ઓન લંચ એટલે કે દરેક વ્યક્તિએ પોતાનું બપોરનું ભોજન લાવવું તો એવરી પછી શું આવશે મિત્રો હેઝ આવશે હેવ આવશે ઈઝ આવશે કે પછી આર આવશે

તમને મજા આવી હશે આ વિડીયોમાં જો ખરેખર મજા આવી તો શેર કરી દો તમારા મિત્રો સાથે ઓકે લાઈક કરી દો મારા વિડીયોને ઓકે અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડિયો